કાકા, ચાર વર્ષો રાખજો હો, બાજ જેવી નજર રાખજો, જો જીવણિયા જેવી ગમે તે શક પાઘડી દેખાય ને તરત જ મને કહી દેજો, ભલે આ કેનલમાં ભૂસકો મેલી પેલબાદ બહાર નીકળવું પડે ને તો એ બાદ નીકળી જવું, પણ જીવણિયાના હાથમાં નહીં આપવું. પણ મને એ ખબર પડતી નહીં ખેમા, આપણે આટલા પૈસા એટલે તો એનો આનો ગુસ્સો સામ ઠંડો નહીં પડતો જીવણિયાનો. શોમા કાકા તમારી વાત સાચી, જોઉં છે ને આછી રાત આજ વિચારો કરી જો છું, આજ મૂંઝવણમાં છું, કાલે જીવણિયાએ ધોકા મેળ્યા છે ને આછી રાત દુખાણું થાય, એક જરાય આમ વૈષ્ણવ પલકારો નહીં આવ્યો મને કયો, મેં તો ઘેર જઈને દવા સોપરી અને પછી આવતો રે પાછો. શોમા કાકા કાલ પેલા સરપંચ ને બધું કી કકી બધું ઠારા પાડી નાખ્યું છે, શાંતિ થી વૈકણ્યો નાસ્તો કરો અને ચા પીઓ અને આડા પડો, આપણે ઓછા ઓછા કેટલા ખબર છે 60,000 રૂપિયા આલ્યા, અમુક આપડે પણ રહેશું, અમુક તો કંગાલ થઈ ગયા, અમુક કશું નહીં પરવાનું, હું કરવાનું એમ કાકા મોનો ના મોનો મને ખરું ને, દાણમાં કોક કાળું લાગે છે, બીજું કશું નહીં. આપણી વાત ને ખરે ને બાબુરા બંડલ ને ખબર ના પડવી જોવા, કારણ કે એ ગામ નો આગેવાન છે, તો એને ખબર પડશે ને તો આપણો ખરો ગોહ કાઢી નાખશે પાછો, એટલે મારા ઉપર વિશ્વાસ નહીં આવતો કયો ને તમને. અલે આ તો ખાલી એમ કરી કઉ છું, તું ગોમ માં ફૂંચી ના નાખ, મને ખબર છે કા વિશ્વાસ ભણાનો આવતો નહીં ને, એમો આખો દાડો હંભાર હંભાર કરો છો, એ તો નહીં કહી દઉં આખા ગોમ માં જઈને. કાકા બાબુજી ગમે જો ગોમ નો આગેવાન કહેવાય અને આગેવાન કરે ને એ કરવું પડે, પણ એના પેલા આપણે બધું કરીએ છીએ ને, અને વાત ની ખબર પડે કે મને તો પૂછતા જ નહીં, અને પાછો સહકારી માં તૂટી જાય પાછો. પણ નહીં કોઈને ખબર પડવા દેવાની, તમે ચિંતા કરશો જોમલો ને નહીં બેહ્યા, કાલ તો મારા સુધી ઊંઘી રહેતા કહો ને, હું પૂંછડું મારા સુધી ઊંઘી રહેતા કેમ ખેમા, પેલો તારો બાપો આવે તો મોને સાહેબ રહ્યો પૂછડું જીવણિયું પીપુરી વાગતી નહીં, ખેમા ખાઈ ગયા પૈસા બે જણા મોટો ચિઠ્ઠી નો ચાકર હુલે વચ્ચી તો પછી તમારું મન નહીં રાખો, આટલી બધી ગરમી સરપણ ઉપર હની મો ચોમાકા કશું કરવું નહીં, એક કામ કરો સીધી જીવણી અંગાથી જ મુલાકાત કરી છે, ના હો મન મહી નાખજો, ચો મહી નાખા તો હું જોઉં છું, એટલે કોઈ મુતારો નોકર નહીં એમ નહીં, હમનો સરપંચ છું પણ અંગા થેરો કો મારા નહીં, મારા દેખા બાપુ નહીં તમારા ફાવન તો જાતે કુટી લેજો, અરે નહીં કાદા હા છેડે અંગા તાઈએ જીવણીઓ નહીં ને કાદા મેલા માં આ તો એક તો સેવા કરવાની અને પાછળથી પાછી ફફરવાનું અવરવા મારતો, એમ નહીં કેતા આટલા પૈસા લઈએ તો એ તાન જીવણીઓ છે મહિના ખૂબ અમે જીવણીયા ને ડોશી ને નહીં ને બેના હું હોય મને શું ખબર પડે, એને ડોશી ને 40,000 રૂપિયા લઈ આલે તમે, અમે નતા લે અમે તૈયાર લે કે ના લે, અરે સાચી તો ખેમા અમે પૈસા એને ઘેર જઈને લઈએ છીએ, અમે જીવણીઓ ની ડોશી બે કુલડી માં ગોળ ભાગે છે અમને શું ખબર પડે, અમે એક કુલડી માં ગોળ ભાગે છે પણ અમે આખા આખા ભઈ ગયા છીએ, એનો શું નહી ધરા તો જીવણીઓ એમ કેમ કેવું સર, અમે તો મુ એને થોડો પેટ માં પહેરી નીકળ્યો છું, ખાલી થઈ રહ્યો હું કુતરા હેજો બોલે ખેમા, તમારી આબરૂ જતી રહેશે,
બીવાતા ન હો તો હેલો કરે મારા કાચી અમે નહીં બીવાતા અરે અમણ ના મેલા પણ તમન બેલે મેલા તો એકાદો મરી જાય તો અમારું ના મારા કે બચવા તો ગોડો મળો છે પેલા તો બુદ્ધિ નહીં સાચી વાત એનું ફરી ગેલું છે એનું બુધવારો નહીં જીવન યાર ખેમા અબે એનું ફરી ગેલું છે તો મારું એ હું ફરી ગેલું છે કંટાળી જો છું હું આ બધા થી એ સીધા મળન ને સમજાવો હાલો બાકી ગોડો ન આજે આપણે ગોડો ના બનવાનું હોય તાણે તમે તાર જો તમાર જવું હતો અમે ખાલી 6 મહિના ની મુદત લાવો ધન નહીં લેવી મારે તો અમે એક નારા ની મુદત લાવી નહીં તમારે જે થાય જાતે કુટી લેવાનું કેવા આ કેસ માં મારા પરવું નહીં તમારો વિશ્વાસ આવતો હોય તો ખેમા જે કરવું હોય કરજે બાકી આ સરપંચ નું નામ વચ્ચે ના પૂછો નકર મો ખરાબ છે પણ જીવણિયા ના છીએ આખી જિંદગી હંતા તા ફરવાનું તારે એ તમાર કુટી લેવાનું તમે તાર જીવણિયા ને પૈસા જ ના લાવો વચ્ચે રહીને એટલે પૈસા આલ્યા એટલે કે તારી ઘરે જ આવે છે લે આમ નાનું તો ખાઈ નહીં જા મે એ લાફા ખાવને લે ઉપર નહીં ખાવાના હેર અમાર તા નહીં આલે તમને જે અમને પાછો એ તો ઘરે જ પડે ગજાલા બાપ કેવો પડે ગજાલો કરે કે હે એક નંબર નો ગધારો તો તું લે તને વેણી ખાઈ જાવ અમે પૈસા એમ વાતો કરું છું કે જેવા જીવણિયા પાસે રૂબરૂ બીજો કોઈ નહીં કાલે જીવણિયા બહેરા માલી લાગે ને કુલરીઓ જુદી કઈ નાખી છે એમાં અત્યારે આટલી બધી ગરમી કરતા હોય પણ આપણો લેવા દેવા કરો કરમ પોગવી ખોય બે થોડા થોડું કા આપણો જવાનું હોય કોણ હંગાતી જીવણિયા ગેન ના જવાય ના કા આપરું ખરું પોલ ખુલી જાય નહીં જવાનું છે આપણા કેસમાં પડવું જ ને જીવણિયા ના આમ એવા જે કરવું હોય કરી ખોય આપણા નહીં જવાનું કોઈ ડખલામાં જીવણિયા ના કરવાના જીવણિયા ના હોમાં તો જહી તો જીવણિયો ખરો ને પોચી મેરી નાખશે ઓ હું ના કેતો તો હેડલે હેડ પણ બે ખાધી ને આલી ને બે પણ જિંદગી બધી મારે જ ખાવાના લોકો ના શોભા કાકા મારું એમ નહીં કેવું આ ગાડીઓ બલ્યાલો કયો ઓછો છે પૈસા નું કીધું એટલે છેલ્લો કાયો થઈ ગયો કાઢી ના ખેલો છે અને બે તો લાફા મેલ્યા સમય અમારો હું કઉ છું ની કોઈ ખોમી નહીં મોનો ના મોનો ડાળી માં કોઈ કાળું જ છે આખી જિંદગી તાર મરેલા મરેલા રહેવાનું એક કોમ કરીએ મગજ સહી નું ના હોય તો મારા પાસે દાગીના પડ્યા છે ને તમારા મારા એ જીવણિયા લાલ દઈએ હવ એટલે થોડા ઘણા દાળા તો ટકશે કે અરે હોમિયામાં જવું ને એટલે બધો ખાર જતો રહ એટલે પછી આપણે હું માગવાને કરવાનું પછી સોમા કાકા જીવ વાલો છે કે દાગીના વાલા છે જીવ તો વાલો છે કે જાળો મારા કાજી બધું આલી દેવાનું આલી દો અરે આલી દઈએ તારે કશું મળતા ના ઘેર પૈસા લીધા વગર તો ઘેર જવા એવું જ નહીં હું કરવાનું અને અરે બે જણા શિકાર શો પાછા ગાયબ થઈ ગયા અલે આ ગમે તે કરી મને પૈસા તો આલી દો તમે નક પછી મારા વારી કરવી પડશે તમને કાલ તો પગ ભાજ્યા છે પણ જો હમ તો હાથમાં આવશે તો હમુરદા પટાઈ દો ગમો દેખા હોય નહીં એવા કરીને મેલી દો પણ હાલ હું કરવાનું પૈસા જ હમુરદા હાલતા નહીં શું કરો આવું તો છે જીવન એવું નહીં અમે તારા માટે તો અમારા ગઢો બહેરો ખરો ને ઈવાળા દાગીના મેળ્યા નહીં તે ઈવાળા દાગીના વેચી મારી પણ પૈસા વાપરો તો હું તું તાર વેચી મારી જે કરવું એ કરજે પણ અમન કરી લે આ મારા બહેરા નો હાર છે અને એની હોનાની બંગડીઓ છે હું કરવાનું લે જીવન જો આ બૈરાની મગ મારા અને આ દાગીના તું તાર રાખ ને તારા બૈરાન પહેરાય અને આપણો ગોમો કંકા કરવો નહીં બરોબર ખોટું તું તારા હું થોરું જઈને લંકા ડોસી આલી દે તું તાર બધું એ પણ આજ છેડી મોને એરોન ના કરતો પણ ના એરોન કરો વેલા આલી દીધું હોત તો એરોન કરો અમુ ખુશ ને અરે ખુશ જ છો હા તું તાર જા જીવન તું તાર ચિંતા કર્યા કરતા હેડો શમા કાપડું ભૂલ ચૂક માફ કરી દેજો હો જીવન વાત તારી લાખ રૂપિયા ની છે તને આટલું બધું વીત્યું છે તારે ત્યાં બધું કર્યું છે કે અરે યાર એમનામ નહીં વીત્યું મારા ડોશી લંકા તમને ખબર છે ને જીવી સાહેબ વાત સાચી છે જીવન યાર ટાઈમ ખાવાય નહીં આલેવી અરે મેં જીવન યાર અઠવાડિયા થી હારખું ખાવાનું નહીં પાડ્યું
ખેમા ખાવાનું તો મિયા નહીં પાડી, પણ અમે તો જઈને કહી દેવું સર, ચોખ્ખા જીનો શીરો બનાય અને મગબગ મેલ. તું તાર જીવો યાર, જી ખાવો તો જી ખાજે, પેડા ખાવો તો પેડા ખાજે, અમે તું યાર સુતો ને મે સુતા હો. બાર હાલ કશું વાંધો નહીં ખેમા. જોયું કાલે પાવર ના કરે વાત ને, હાથ પગ ના બાજે વાત ને, તો અરે કશું ના લોત પાછા. પણ આજ તો અમારી દાગીના આલી જશે, કશો વાંધો નહીં. જઈને પેલા ડોશીને આલી જ દેવાશે દાગીના. લે અમુલ આ સુતાર પહેરી ફર, નકર એથી મારી પૈસા આવી જશે. જોયું છે માં કાકા, આ જીવન યાર જાતે હોમા મળે, જાતે દાગીના આલ્યા તો કોઈ થયું ખરી જો ને. અરે પરભારું પૂરા બારું અત્યાર સુધી વળાવતા હતા કે જેટલું દોડામ દોટ કરવું પડતું હતું. જો ઘેર દાગીના ના હોય ને તો ચાલે, પણ શાંતિથી ખાવાનું પીવાનું ગવાતો મળશે માં કાકા. આપણી જિંદગી સહી સલામત હોય ને તો રૂપિયા તો કાલ કમાઈ લેવું, દાગીના કાલે બનાવી દેવરાવશું. પણ આપણે કોત હું તો કહું છું, અમે ઘેર જઈને ઊંધું પાણી મેલી અને શાંતિથી નહીં ધોઈ અને ઊંઘું છે બે ટાઈમ ખાઈ પીને, બસ આરામ કરવો છે. જીવન આઈ તો કંટાળો લવરાઈ દીધો તો બરાબર નો, એનો થાકલો જમે છે ને, એ થાક ઉતરશે ને તને શાંતિ થશે. શમા કામ જીવન એ ખુશ ને આપણે ખુશ, બસ હેલો આજે શાંતિથી ખાવા મળશે. અને ડોશીને કહી દેવો ચોખ્ખાજી નો શીરો ને મગ ને બરા. ડોશી એ ડોશી, હું વાત કરું પાવર કર્યો ને કાલે ખેમલા ને શોમલા ઉપર, ત્યાં મને તો આલી દીધા પૈસા ને. ડોશી પૈસા તો ના લ્યા, પણ તઈ દાણા મિયા ને ઈવન ઊંઘવા નહીં દીધા અર્ખિતા. ધમકી આલી અને દાગીના કોઈ એમ નહી આલે અરે ગોમ સોડ્યા વાળી જ છે, કશું રહ્યું નહી, બધું પટી ગયું છે. અરે વાત ની જોણ લેવી હોય ને તો ગામ માં ફરે કોઈ ખબર નહી પડે. હું તો કઉ છું લંકા ડોશી પહાણ જાઉ ને તો પાકી ખબર પડી જહ કહું થયું છે. જીવણીઓ લઈ કે પણ એ ડોશી કહી દે હા મામા ગી જહુ તો જીવણીઓ ખરા. એક નંબર નો ચિત્તર છે પાછો, આખા ગોમની બધાની વાતો કરે
બાકી એની ડોશી ની કદી વાતો કરી ખરી ગોમવા? કદી ના કરા જીવણીઓ, અને એની ડોશી હશે ને મામા, જે હાથું છે બધું કહી દે. અરે એ તો હાથું ઓટોમેટિક કહે, આપણે બે શબ્દો કહેવું ને લંકા ડોશી ને, એટલે ઓટોમેટિક મોઢા બસી નાખશે. હા તો જી એટલે ખબર તાણે દેખાય છે ક્યાર કોઈ દરવાજો તો બનવો એવું લાગે છે. બનવો પણ આ તો પેલ બાજુ લુગડા બુગડા ધોતો હોય તો રંકા મમે પેલી દુકાન ની વાત કરી છે ને, તને અમાન આવતી નહી કયો? આ બધું ભેળાઈ ગયું છે, મીકડું હું થશે આ ઘર નું થઈ ગયું. તમે બોલો કીધું મમ્મી જીવન ના ડોશી બેન ફોહલાઈ દીધો છે, લઈ જાય છે લાખ નું અને આલી જાય છે 5 રૂપિયા. પૈસા આલી દીધા કે બધું કર્યું? ખાલી ફોહલાઈ દીધો છી. અરે જોયું ને, મને ખબર હતી કે લંકા ડોશી ખરા ને, એમ કદી ના મન લીધો બધા દાગીના લે. બધું પટી ગયું ખરા, ખેલ ઉપર પાણી ફરી વળ્યું એવું લાગે છે. પણ હવે તો જોઈએ તો ખરો, અમારા શું લઈ જવા છે કોઈને કેવું છે? જોયું ને ભણા, કેટલી દમણ કરી છે તને, દાગીના આવે છે કેમ લઈ હોય તો ખરા. ખાલી દાગીના આ નવા નવા છે દાગીના તો ભણા, તને અમાર કોઈ ખબર પડે? હા મુશીઓ વધાર હોનું પહેર્યું છે, ખબર પડે કે લેવા જો સુધી ખબર પડે. અમો મને ખબર પડી, જીવણીઓ કહેતો તને વાત સાચી છે. અમે તમારી બહેરવાની બુદ્ધિ ખરી ને, અમે પોને સુધી જોઈએ અને જીવણીઓ તેદાર વાતો નતો કરતો, તો મારી ડોશી કરી ગોડામાં ગોડી છે. કેતો તો ખરા, આ જીવણીઓ ખરો ને ફોહલાઈ ગયો છે, તમને ફોહલાઈ ગયો લાગે છે. નહી તો રાજકોટિયા દાગીના લાગી છું, પણ નકલી છે લે, નકલી છે. ગહી દો હમણાં તોબુ ઉકેર છે હોય, ઉકળ્યું કે ના ઉકળ્યું? નકલી છે તો આ નકલી છે કે નહીં દેખો તું? આ જો અમો ગહો કો ના ગહો, નકલી છે જો. નકલી બતાવો તો બતાવજો ગમે તેને. આ તો હારું થયું છે, તમે અમને બતાવ્યા છે ખબર પડી. અંધારામાં રાખ
આ નકલી છે મમ્મી, બે લીજો, આવે એટલે લઈ આવશે પાછા. અને જીવણીઓ કે છે વાત સાચી કે લંકાડો શિખરણ એ ગોડો જ છું હો, ગોડો જ છું. આ હૈર હોય દાગીના જોજો નકલી. અમુ તું જોજે, અમુ પાછો જોજે, પરકો થા જીવણીઓ ઘેર આવશે ને એટલે આ ડોશી ખરી ને કાર ઝાડ થઈ છે. મથી નંગારો નાશો સપદળવા જો બરાબર નું. આ ચાલ રમી ગયા લાખે છે, માર ખાવી પડે છે ને ચમલાર ખેમલા બેન, એટલે આ નકલી દાગીના ખરા જીવણીયા પકડાયા હોય એવું લાગે છે. એટલે હમણાં જીવણીઓ બોલા નાખ, એટલે નહીં જાય. તું જોજે અમુ જીવણીયા ને ખબર પડશે ને એટલે હે અમુ તું જોજે. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.